સુરત ગુજરાતનું આર્થિક પાટનગર છે અને અહીંયા રોજી રોટીની તલાશમાં દરેક રાજ્યના લોકો આવીને વસ્યા છે. ત્યારે સુરતમાં સતત ગુનાખોરી પણ વધી રહી છે. દરરોજ સવાર પડીને ક્યાંક હત્યા અથવા ક્યાંક હત્યાના પ્રયાસની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે સાંજે ટિંડોલી વિસ્તારમાં રહેતા એક યુવાન પર કેટલાક લોકોએ ઘાતક હથિયાર સાથે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આજે સાંજે 7:00 કલાકે યુવાન નોકરીથી ઘરે આવી રહ્યો હતો. તે સમયે તેના ઘર નજીક ઘાત લગાવી બેસી રહેલા 7 થી 8 હુમલાખોરો ઉપરાઉપરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ યુવકનું મૃત્યુ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસ તરફથી પ્રાથમિક પૂછપરછ અનુસાર 2-4 દિવસ પહેલા આ યુવાનના ઘર નજીક કેટલાક ઇસમો દારૂ પીને હંગામો મચાવી રહ્યા હતા. તે સમયે યુવાને લુખ્ખા તત્વોને ઠપકો આપ્યો હતો. આ સમયે તેણે એક વ્યક્તિને તમાચો માર્યો હતો. આ બબાલની અદાવતમાં તમાચો ખાનાર વ્યક્તિ અને અન્ય તેના સાગરીતો દ્વારા યુવાન પર જીવલેણ હુમલો થયો હોવાનું કારણ સામે આવી રહ્યું છે. પોલીસે આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે. ગંભીર રીતે ઘાયલ થનાર યુવાનનું નામ સૈફ કબીર પંથી હોવાનું સામે આવ્યું હતું. હત્યાની કોશિશનો બનાવ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ છે. પ્રમુખ પાર્ક બ્રિજની નીચે શેષ બલ્લુભાઈ કબીરપંથીને ઋષિકેશ ઉપાધ્યાય સાથે 2 દિવસ પહેલાં ઝઘડો થયેલ ત્યારે શેષ બલ્લુભાઈ કબીરપંથીએ ઋષિકેશ ઉપાધ્યાયને લાફો મારેલ, જેની અદાવત રાખીને આજ રોજ ઋષિકેશ ઉપાધ્યાય અને ધીરજ નામના વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અને શેષ કબીરપંથીને ગંભીર ઇજાઓ પહોંચાડેલ છે. હાલમાં શેષ ઉપાધ્યાય કબીરપંથી છે એ સારવાર હેઠળ છે અને હાલમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. કોઈની ધરપકડ કરવામાં આવી છે સર? હાલમાં આરોપીઓની તપાસ ચાલુ છે અને હજુ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.